મૂળ કચ્છમાં મથલના અને વર્ષોથી તલોદમાં મૂળ થળ છે માણંદ બાપા. એમના ત્રણ દીકરા, એક છે સોમજી બાપા, લધા બાપા અને દેવસી બાપા, એમના 12 સુપુત્ર અને 4 ભાઈઓ. એની પાછળ જે છે તે 25 બહેનો અને 26 બહેનો અને 25 ભાઈઓ. એનું અહીંયા આગળ બહેનોને બોલાવીને, દીકરીઓને બોલાવીને અધિક મહિના એટલે પુરુષોત્તમ મહિના નિમિત્તે આજે અમે બધા સાથે ભેગા થયા છીએ. હું તો જમાઈ તરીકે આવ્યો છું, પણ મને ખૂબ મજા આવે છે. આ લોકોનો પરિવાર અને જેટલી પણ દીકરીઓ જે આ લોકોએ જ્યાં પણ આપી છે એ બધા જમાઈઓને ખૂબ સારી રીતે સાચવે છે. જમાઈઓમાં હશે નાનો મોટો એકાદામાં વાંક, પણ બાકી દીકરીઓમાં કોઈ નથી વાંક. ચાલો આપણે એ બધાને મળીએ, એમના દર્શન કરીએ ફરી એક વખત. દોસ્તો, અત્યારે મારી સાથે છે આ સાળા સાહેબ. તો આજે તમે અમને બધાને આ જમાઈઓને તેડાવ્યા અને આટલા હેતથી તલોદ ખાતે બોલાવ્યા, આ પ્રસંગનું અમને મહાત્મ્ય સમજાવો. આ પરસોત્તમ માસ કહેવાય, અને પરસોત્તમ માસ એટલે શું, આ ભણેલી ગણેલી પેઢી સારી રીતે જાણે જ છે. ના, છતાં આપ કહો પ્લીઝ, શા માટે આ પરસોત્તમ માસ? ઋષિ મુનિઓથી આ એક અધિક માસ કહે છે. અધિક માસની અંદર દાન પુણ્ય કરીએ તો એ દાન પુણ્ય અનેક ગણું વધી જતું હોય છે. હવે આજે અમારી આ દીકરીઓ, બેન દીકરીઓને અમે અહીંયા બોલાયા છે, એમને આશીર્વાદ માટે બોલાયા છીએ. વેરી ગુડ. તો અમે આજે અહીંયા લગભગ અમારા ત્રણેય દાદા બાપાનો પૂર્ણ પરિવાર 228 જણા આજે અહીંયા અમે ભેગા થયા છીએ. ઓહ, આટલો મોટો પરિવાર 228 તાલિયા. અને આનંદની વાત એ છે કે અમારી બેન દીકરી જ્યાં પણ ગયેલી છે ત્યાં કને સાસરી પક્ષ જે છે એમનો એ ખૂબ જ સંતુષ્ટ અને ખૂબ જ ખુશ છે. ખાસ કરીને અમારા જમૈયો કે તલોદ આવવા માટે તરસતા હોય છે. ત્યારે અમે તલોદ જઈએ, બરોબર. અને એક દિવસનો પ્રસંગ હોય તો અઠવાડિયા અઠવાડિયા સુધી અમારે જવું નથી, બસ આ એમનો પ્રેમ છે. અને અમે પણ ઈચ્છીએ કે નિયાણી અમારા ઘરે રહે અને એમના પગલા અમારા ત્યાં થાય. નિયાણીના પ્રતાપે જ અમે આજે છીએ. અમે આજે જે પણ છીએ નિયાણીઓના પ્રતાપે જ છીએ. થેન્ક યુ વેરી મચ. આ દીકરીઓને પૂછીએ કે તમારા ભાઈઓએ, તમારા પિતાઓએ અહીંયા બોલાવ્યા તમને, તો તમે તમારો ભાવ વ્યક્ત કરો. અમારા ભાઈઓએ અને અમારા પપ્પાઓએ અમને અહીંયા બોલાવ્યા તે બદલ અમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ. અને અમારા આશીર્વાદ એમને આપીએ છીએ કે લોકો હંમેશા સ્વસ્થ રહે, મસ્ત રહે અને ખુશ રહે. વાહ, આપ શું કહેવા માંગો છો? અમને ખૂબ જ મજા આવી અહીંયા તને આવીને, અને ખરેખર આવી રીતે પ્રોગ્રામ થાય તો બહુ સારું લાગે. થેન્ક યુ વેરી મચ. સૌ પ્રથમ જયારે ઇન્વિટેશન પપ્પાએ મારા સસરાને આપ્યું તો મારા સાસરી પક્ષવાળા બહુ જ ખુશ થઈ ગયા કે ના, આજની જનરેશનને આ બધું જોવા મળે, શીખવા મળે, આનું મહત્વ જાણવા મળે. અને આપણે આવું કરશું તો આપણું જોઈને બીજા સમાજવાળા અને બીજું ફેમિલી બી આવી રીતે પ્રોગ્રામ ગોઠવશે અને એ જનરેશનને ખબર પડશે કે બોન્ડિંગ શું હોય. અમને બી જયારે ફર્સ્ટ ટાઈમ ઇન્વિટેશન મળ્યું ત્યારે પહેલા જ મેં નક્કી કરેલું બીજા કોઈ આવશે કે નહીં. હેમુ ફઈનો મને ફોન આવી ગયો, આપે બે જશું છેટા હોય કે આ મહિના તમે ક્યાં રહો છો? ઇન્દોર. વાહ વાહ. સ્પેશિયલ ઇન્દોર થી અમે આવ્યા. તો અમારું કહેનું હતું કે અમે તો જશું, બીજા આવે કે ના આવે. પણ આ લોકો બી એમને એમ કીધા વગર રેડી થઈ જ ગયા ફૂવા. તમારે જેમ લોકોને ઇન્ટરેસ્ટ નહીં, અમને જવું છે, જશું. ને અમારી એવી ઈચ્છા કે હર સાલ તમે આવી રીતે બોલાવતા રહો ને અમારા આશીર્વાદ તમારા બધા પર રહે ને તમે બધા ખુશ રહો. શું કહો છો જમાઈ રાજા? આજે ધોરું પરિવાર ભેગો થયો એમાં અમે જમાઈ, ફુવા અને બધા ખુશ થયા છે. આ બધા જમાઈઓમાં સૌથી નાનો હું. ઓકે ઓકે. સવારથી લઈને હમણાં સુધી ફુવાઓ વચ્ચે રહ્યો, જમાઈ વચ્ચે રહ્યો, બધાના જે અનુભવો થયા છે એ સાંભળીને હું ખુશ થયો છું કે હું સારા પરિવારની દીકરી મારા ઘરમાં આવી છે. વાહ,
દોસ્તો, અધિક મહિનાનો આ જે પ્રસંગ આપે જોયો, 132 જણાનો પરિવાર પોતાના જમાઈઓને દીકરીઓને બોલાવીને અને આ સરસ મજાને ભાવથી ભોજન કરાવે, નાનું મોટું દાન કરે, એ જે ભાવપ્રેમ છે ને એ આપણા પાટીદાર પરિવારમાં જળવાયેલો છે. આવો ભાવપ્રેમ એ તમે બીજે ક્યાંય જોવા નહીં મળે, ને એટલા માટે જ આપણા પાટીદારમાં ક્યારે પણ કોર્ટ કેસ તમે ક્યાંય જોયા નહીં હોય જમીનોને લગતા. કારણ કે એક હૃદયનો, ભાઈઓનો ભાવ, પિતાનો ભાવ, માતાનો ભાવ, એટલે બોન્ડિંગ જ બહુ સરસ છે. અને એનામાં વિશેષ આ તલોદ પરિવારનો હું ઘણા વર્ષોથી જમાઈ છું, એટલે મને ખબર છે કે બહુ જ હેતથી ભાવથી બધાને સાચવે છે, પ્રેમ આપે છે, અને આવો પરિવાર મળ્યો છે, આનંદની વાત છે. ધન્યવાદ. આ વિડિયાથી આપને કાંઈ પણ મેસેજ મળ્યો હશે તો એના ખરા હકદાર આ તલોદ પરિવાર છે, અને એમને આપ જે પણ હૃદયથી ભાવ સમર્પણ આપવું હોય તે આપતા રહેજો. ધન્યવાદ. થેન્ક યુ.